હલો દોસ્તો સૌને હેપ્પીવાલા મોનિંગ આજે એવું કહી શકાય કે ભાઈ હનુમાન જયંતિની સરસ મજાનો દિવસ છે તો બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બરાબર મિત્રો અહીંયા એક નાનકડી વાત કરી દઈએ કે હનુમાનજીએ એના જીવનની અંદર ખૂબ જ સેવાઓ કરેલી બરાબર એવું કહી શકાય કે ભાઈ રામ માટે ઘણું બધું એમને કરેલું તો મને આજે એક સરસ મજાની વાત યાદ આવે છે કે હું ચાહું છું કે આપણે ગુજરાતના કમસે કમ સો સ્ટુડન્ટ જે છે બરાબર છે ઓછામાં ઓછા સો સ્ટુડન્ટ જે છે એને તો તમે આ ચેનલ સાથે જોડી અને એમને જોબ મળે એવી આપણે એક શુભેચ્છાઓ કરીએ કે મિનિમમ સો પરિવાર જે છે એ આવતા વર્ષની અંદર સારી એવી જોબથી પોતાની સારી એવી સેલેરી મેળવી અને ખૂબ સરસ મજાનું જીવન જીવતા હોય તો આ કરીને અથવા તો એવું કહેવાય કે દીવાથી દીવો પ્રગટાવીએ એમ તમે લોકો જે છે એ આ વિડીયો જે છે એને થોડા સુધી પહોંચાડો કમસે કમ સો જણા તો સારી રીતે ક્વોલિફાય થાય અને સરસ મજાની જોબ મેળવે એવી આપણે એક આશા રાખીએ છીએ બરાબર છે અને આ કામ જે છે એ આપણે બધા ભેગા મળીને સાથે કરીશું બરાબર છે તો તમે મને થોડો સહકાર આપો કે એવા વિદ્યાર્થીઓ જે છે કે જેને જોબની જરૂર છે ઘણા વર્ષોથી તડપે છે બરાબર છે જોબ સિલેક્શન થતું નથી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ઘરની અંદર પૈસાની ખૂબ જરૂરિયાત છે અને એ લોકોને એક ત્રીસ ચાલીસ હજારની સેલેરીવાળી જોબ મળે તો એનો આખો પરિવાર જે છે ખૂબ ખુશ થશે તો પ્લીઝ સપોર્ટ ધેમ બરાબર એવા લોકોને સપોર્ટ કરો અને એના સુધી આ વિડીયો પહોંચાડો આશા છે કે તમે મારી વાતને સારી રીતે સમજાય છો અને મદદ પણ કરશો ચલો તો હવે આપણે બધાને શુભકામનાઓ સાથે આજની જે ટેસ્ટ છે એને ચાલુ કરીએ મિત્રો આજે જે છે મેં મિક્સ પ્રશ્ન લીધા છે રીઝનિંગના અને આપણું હેડિંગ છે કે ભાઈ ત્રીસ માર્કનું પૂછાય છે રીઝનિંગ તો ત્રીસમાંથી ત્રીસ માર્ક કેવી રીતે મેળવવા ચલો ત્રીસના આવે તો પણ ત્રીસમાંથી મેક્ઝિમમ માર્ક કેવી રીતે કવર કરવા એના માટે આપણે આ સિરીઝ ચાલુ છે એનો એક ભાગ મુકાઈ ચૂક્યો છે જે નવા છે એ એને જોશે ખૂબ બધું શીખવા મળશે હવે બે દિવસ પહેલાં બરાબર છે મેં આપ સૌને આ એક પ્રશ્ન જે છે હોમવર્કની અંદર આપેલો હતો અને એવું કીધું હતું કે ભાઈ ટ્રાય કરજો બરાબર છે ઘણું દુઃખ કહેવાય કે માત્ર એક જ સ્ટુડન્ટે મને કમેન્ટ કરી બરાબર છે તો મિત્રો તમારા માટે જો હું બે કલાક ટાઈપ કરતો હોય પ્રશ્નનું ટ્રાન્સલેટ કરતો હોય સરસ મજાની ફ્વીજ બનાવતો હોય તમારી જીવનશૈલીને સુધારવા માટે હું જો મહેનત કરતો હોય તો એક પ્રશ્નનો જવાબ બી નથી આપી શકતા બરાબર છે ત્યારે મને દુઃખ થાય કે જે હું આટલી મહેનત કરું છું તો જેને જોબ જોઈએ છે એને તમારાથી ત્રણ ગણી મહેનત કરવી જોઈએ બરાબર છે પણ મને લાગે છે કે કોઈ કરતું નથી તો આવી રીતે તો મિત્રો જોબ નહીં મળે આવી રીતે તમારું સિલેક્શન નહીં થાય તમે બી મહેનત કરો તો થશે ઓકે એક હાથે તાળી નથી વાગતી બે હાથની જરૂર પડે છે એમ મારા તરફથી મહેનત મળી રહી છે તો તમારા તરફથી બી સપોર્ટ થવો જોઈએ ચલો તો પ્રશ્ન પૂછતો હતો કે એચ ઈ એન હેન જે છે એને ટી ડબલ્યુ એન લખવામાં આવે બરાબર તેવી જ રીતે સી ઓ સી કે કોકને શું લખવામાં આવશે બરાબર એક બારૈયા નીતિનભાઈ છે એમણે માત્ર મને સાચો જવાબ આપ્યો છે એટલે એક ખાલી આબરું રાખીએ એવું કહી શકાય બાકી બીજાને તો ખાલી જોવા ખાતર જોતા હોય એવું મને લાગ્યું બરાબર છે તો આ ક્વિઝ સોલ્વ કરવાથી તમારું માઇન્ડ જે છે એ કંઈક અલગ વિચારશે તમે પોતે બી આવું કંઈક લોજિક વિચારતા થશો તો પરીક્ષામાં આવું લોજિક આવે તો તમે ફટના જવાબ આપી શકો એટલા માટે વાત છે બરાબર ચલો કંઈ નહીં હવે હું તમને સો સોલ્વ કરાવું છું આની અંદર લખ્યું છે એચ બરાબર ઈ અને એન અને એનો રાઈટ આન્સર એણે આપ્યો છે કે ટી ડબલ્યુ અને એન બરાબર છે તો ઘણા બધા લોજિક લગાડ્યા મને બહુ સરસ દાખલો લાગ્યો તો આની અંદર એ ટાઈપનું લોજિક છે કે જો તમને અંગ્રેજી મૂળાક્ષરો જે છે એ બીસીડી છે એના ક્રમ આવડતા હશે બરાબર છે તો તમે ઇઝીલી જો આ પ્રશ્ન કરી તો બધા શકશે પણ થાશે શું કે પોતાના કાગળની અંદર આખી પહેલાં તો એ બી સીડી લખશે પછી આને લખશે એક અને બે અને ત્રણ અને ચાર પછી ઊંધા લખશે કે આ ત્રીજો આ ચોથો આ ત્રીજો તો આવી રીતે તમારો જે સમય બગડશે બરાબર તો અહીંયા પરીક્ષાની અંદર શું છે કે ખાલી આવડવું જરૂરી નથી સમય બચાવવો જરૂરી છે તો આવા લોજિકને તમે ઘરે કરશો તો પરીક્ષામાં તમે સરસ રીતે એને ફાસ્ટ કરી શકો છો બરાબર તો જુઓ હવે એચ છે ને એ તમે જોશો તો એ માં આઠમા ક્રમે આવે છે ઈ છે તો પાંચમા ક્રમે આવે છે અને એન છે તો ચૌદમાં ક્રમે આવે છે પછી એવી જ રીતે ટી છે તો એનો વીસમો ક્રમ છે ડબલ્યુ છે તો એ ત્રેવીસમો ક્રમ છે અને એન છે તો એ ચૌદમો ક્રમ છે બરાબર હવે અહીંયા સુધી તમે જો સમજ્યા હોય તો એક લોજિક દેખાય છે જો વીસ ને આઠ અઠ્યાવીસ પાંચ ને ત્રેવીસ અઠ્યાવીસ ચૌદ ને ચૌદ અઠ્યાવીસ એનો મતલબ કે ઉપર નીચે આપેલા બંને જે લેટર છે બરાબર અક્ષરો છે એનો સરવાળો અઠ્યાવીસ થાય આ ટાઈપનો લોજિક બરાબર છે આની અંદર કરવામાં આવ્યું છે નહીં તો સામાન્ય રીતે શું હોય આપણે ગેપ જોઈએ કે એ પછી આટલા ગેપ પછી આ છે એના પછી આટલો ગેબ આ છે એના પછી આટલો ગેપ બરાબર પણ આ એક અલગ જ સિરીઝ છે બરાબર જેથી હું કહેવા માગું છું કે આવી સિરીઝોને જો તમે શોર્ટ આઉટ કરશો ને ઘરે તો તમને એવું પણ ખ્યા તમારા માઇન્ડને પરિચય મળશે કે ભાઈ આવા પ્રકારનો બી દાખલો આવી શકે છે બરાબર તો પરીક્ષામાં એ એને એને ઓટોમેટિક વિચાર આવશે કે આ સિરીઝ કંઈક આવી તો નથી ને તો તમે ઝડપથી સોલ્વ કરી શકશો બરાબર છે તો હવે જુઓ આપ્યું છે સી ઓ બરાબર છે અને સી કે બરાબર સી છે એ ત્રણ નંબર ઉપર આવે ત્રણ નંબર ઉપર આવે બરાબર છે પછી મેં તમને શીખવાડેલું હતું કે ભાઈ તમે ક્રમ યાદ રાખો એક આટલી સિરીઝ યાદ રાખો કે ઈ બરાબર પછી જે ઈ પછી જે ઓી અને વાય બરાબર એ છે ને એ પાંચ નંબર ઉપર હોય જે છે એ દસ નંબર ઉપર હોય આ ઓ પંદર ઉપર હોય ટી વીસ ઉપર હોય અને વાય પચીસ ઉપર એ જે ઓ ટી વાય પાંચ દસ પંદર વીસ અને પચીસ બરાબર પછી એના પછી જો તમને ખબર હોય કે ભાઈ આની વચ્ચે શું આવે આના વચ્ચે શું આવે એવું તમે લઈ શકો બરાબર છે એટલે પરીક્ષામાં તમારી સ્પીડ મળશે ઓકે તો હવે જો સી ત્રણ ઉપર છે તો પચીસ નંબર ઉપર હું એની સાથે કોઈક જોડું જેથી એ શું બનશે તો કે અઠ્યાવીસ બનશે એટલે પચીસ ઉપર વાય આવે છે પછી ઓ ની વાત કરીએ આપણે તો હમણાં ઈ જે ઓ ઓ શેના ઉપર આવ્યું તો કે પંદર નંબર ઉપર આવ્યું બરાબર છે તો પંદર નંબર ઉપર આવ્યું એમાં શું જોડતું કે તેર તો તેર નંબર ઉપર શું આવે તો હમણાં આપણે કીધું ઈ જે ઓ બરાબર છે તો ઓ પંદર નંબર ઉપર છે બરાબર હવે આપણે જોઈએ તો એ આપણે જોતું હતું શું કે આ પંદર છે તો તેર નંબર ઉપર શું આવે તો જે કે એલ એમ બરાબર છે તો એમ જે છે એ પંદર નંબર ઉપર આવે એટલે અહીંયા બનશે એમ તો આ રીતના આ સિરીઝ છે એનો આન્સર બને છે વાય એમ વાય ક્યુ ઓકે સરસ મજાનો દાખલો હતો એટલે થોડો સમય બગાડ્યો છે કે તમે સારી રીતે આને સમજી શકો અને ગઈકાલે મિત્રો વિડીયો નથી મૂકાયો કામના હિસાબે બરાબર છે જેનું મને દુઃખ છે કે ભાઈ ગઈકાલે હું તમને વિડીયો આપી શક્યો નથી ઓકે ચલો હવે આપણે સરસ રીતના આ પ્રશ્નો બધા આગળના સમજતા જઈએ આજે છે આપેલી માહિતીના આધારે તમારે જવાબ આપવાનો હોય છે બરાબર પ્રશ્ન પૂછ્યો છે વિમલાની ઉંમર જણાવો હવે બે માહિતી આપી છે એમાં તમે કોના આધારે વિમલાની ઉંમર જણાવી શકો છો તો પેલી માહિતી એમ કે છે વિમલા કમલા સુધા બધા સમાન છે તો અહીંયાથી તો તમને એ ખબર પડે કે બધા જે છે એની ઉંમર કદાચ સરખી છે એવું તમે જાણી શકો પણ વિમલાની ઉંમર કેટલી છે એ કહી શકતા નથી પછી એક બીજું વાક્ય આપું છું અમલાની ઉંમર બરાબર ના ના બીજું વાક્ય છે અહીંયા વિમલા કમલા અને અમલાની કુલ ઉંમર બત્રીસ છે ઓકે એટલે ત્રણ વ્યક્તિઓ છે એની ઉંમર બત્રીસ છે એવું આપણે કીધું તથા અમલાની ઉંમર વિમલા અને કમલાની કુલ ઉંમરના સમાન છે બરાબર હવે જોજો અહીંયા એક નામમાં ચેન્જ છે બરાબર જો અહીંયા વિમલા કમલા અને સુધા આપ્યા છે અહીંયા શું આવ્યું વિમલા કમલા અને અમલા આપ્યું છે બરાબર એક નામ ચેન્જ થઈ ગયું સુધા નીકળી ગઈ છે હવે જો આગળની માહિતી એમ કહે છે કે અમલા બરાબર છે અમલાની ઉંમર વિમલા તથા કમલાની કુલ ઉંમરના જે કુલ ઉંમરનો સરવાળો છે ને બરાબર છે એના બરાબર છે અને ઉપર શું વાત કરી છે તો કે ઉપર શું આપીશ બત્રીસ વર્ષ છે બરાબર તો હવે અહીંયાથી તમે એમ કરી શકો કે ભાઈ જો અમલા આ અમલાનો એ કરું તથા વિમલા બરાબર છે વિમલા બરાબર અમલાની ઉંમર ઓકે અમલાની ઉંમર જે છે આ અમલાની ઉંમર જે છે એ વિમલા વત્તા કમલા એ બેના સરવાળા બરાબર છે અને કુલ ઉંમર બત્રીસ આપી છે અહીંયા બરાબર તો આપણે એવું કરી શકીએ કે ભાઈ બત્રીસને આપણે એવી રીતે ભાગીએ તો આ સોળ હોય અને આ બંને વિમલા અને કમલા આઠ આઠ હોય તો તમે એમ કહી શકો કે બત્રીસ વર્ષ છે તો કે હા મને અહીંયાથી આ વાત સમજાણી તો આના માટે એને કીધું કે ભાઈ આપણને પ્રશ્ન પૂછેલો બરાબર છે કે વિમલાની ઉંમર શું છે બરાબર તો વિમલાની ઉંમર શું છે એ જાણવા માટે આપણને બીજું વાક્ય જે છે એ મળ્યું કે ભાઈ બત્રીસ વર્ષ હતું બરાબર છે એમાં એક જે છે એ સોળના છે અને બીજા બે છે આઠ વત્તા આઠના છે તો આપે આપણે આનો જવાબ આપવા માટે કઈ મા કઈ માહિતી આપણને પૂરી લાગી અથવા તો કઈ માહિતી ઉપરથી આપણે આન્સર કરી શક્યા તો કે ભાઈ માત્ર માહિતી બીજા ઉપરથી આપણે જવાબ કરી ખબર પડતી ન હતી તો બીજા વાક્યના આધારે આપણને જવાબ મળી શૈકો છે મિત્રો હવે કે છે નંદનનું મુખ પશ્ચિમ દિશામાં છે તે એકસો પાંત્રીસ ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે બરાબર પછી એમ કહે છે ત્યારબાદ 45 ડિગ્રી વિપરીત દિશામાં ફરે છે તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે તમને ખ્યાલ છે કે ભાઈ આપણે દિશા કસોટીના ક્વેશ્ચન્સ જે છે એ આવા જોવા મળશે હવે આને એકદમ બે પાંચ સેકન્ડમાં કરી શકો એવું છે અને આને સમજીને કરી શકો એવું બી છે હું તમને બે વસ્તુ જો નંદનનું મુખ પશ્ચિમમાં છે એટલે કે આ નંદનભાઈ છે એ પશ્ચિમ દિશામાં છે બરાબર તે ઘડિયાળની દિશામાં એકસો પાંત્રીસ ડિગ્રી ફરે છે બરાબર એટલે આપણે પહેલાં તો એકસો પાંત્રીસ સમજીએ જો અહીંયાથી અહીંયા હોય ને તો આને નેવું અંશ કહેવાય આટલો ભાગ છે એ પિસ્તાલીસ છે એટલે પશ્ચિમમાંથી અહીંયા સુધી ફરે તો એને શું કહેવાય એકસો ને પિસ્તાળીસ એટલે એકસો પાંત્રીસ અંશ એ ઘડિયાળની દિશામાં ફર્યો પછી કહે છે ત્યારબાદ તે પિસ્તાલીસ ડિગ્રી વિપરીત એટલે અહીંયાથી પિસ્તાલીસ ડિગ્રી જે છે એ પાછો રિટર્ન ફરે છે બરાબર તો હમણાં જ આપણે વાત થઈ એ રીતે કે ભાઈ આટલો ભાગ પિસ્તાલીસનો હોય ઓકે તો આટલો એ પાછો ફરી ગયો એટલે અહીંયા સુધી પાછો ફર્યો એવું કહેવાય તો હવે એનું મુખ ક્યાં છે એની વાત એ કરે છે બરાબર તો હવે બધા જોઈ શકો છો કે દક્ષિણ દિશામાં એનું મુખ થાય પણ આને આપણે શોર્ટમાં કરી શકીએ જ્યારે બે ડિગ્રી આપી છે માનો કે એકસો પાંત્રીસ આપી છે અને બીજી પિસ્તાલીસ આપી છે બંને અલગ અલગ છે બરાબર બંનેની દિશાઓ અલગ હોય તો એકસો પાંત્રીસમાંથી સીધા તમે પિસ્તાલીસ કાઢ નાખો એટલે નેવું ડિગ્રીની વાત આવે તો હવે વાક્યની અંદર જે શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ પશ્ચિમ દિશામાં છે અને ત્યાંથી નેવું ડિગ્રી જે ફરે એવું માની લે તો આ જે વસ્તુ હતી એની નેવું ડિગ્રી થઈ એટલે આ બરાબર છે અહીંયા અને આ નેવું ડિગ્રીનો કોણ બને એટલે સીધે સીધું તમે કહી શકો કે દક્ષિણ દિશામાં એનું મોટું છે માત્ર પાંચ સાત સેકન્ડમાં બી તમે આન્સર કરી શકો છો ઓકે મિત્રો વિડીયોને લાઈક કરતા રહેજો ભૂલી ના જતા બરાબર પછી આપેલા આકૃતિમાં એક અલગ આકૃતિ શોધો તમને ચાર આકૃતિઓ આપી છે અને તમને પ્રશ્ન કરેલો છે કે ભાઈ આમાં અલગ શું છે બરાબર તો જો ઘણાને એની અંદર એવું લાગશે કે ભાઈ આ વર્તુળ છે બીજા ખૂણાવાળા છે બરાબર કોઈ એવું વિચારે કે આને ત્રણ ખૂણા છે નાના ચાર છે નાને પાંચ છે બરાબર છે તો એમ કહે કે ભાઈ આ વર્તુળ જે છે ખોટું ના આના અંદર એણે જે આન્સર આપ્યો છે રાઈટ આન્સર એમાં એણે એ લોજિક જોયું છે કે આમાં પણ ઉપરની સાઈડ નિશાનીઓ કરેલી આમાં બી ઉપરની સાઈડ નિશાની કરેલી આમાં પણ ઉપર આ નીચેનો ભાગ જોશો તો બધે ખાલી છે જ્યારે અહીંયા શું છે ઉપરનો ભાગ ખાલી અને નીચેનો ભાગ ડ્રો કરેલો એટલે એણે જે આન્સર આપ્યો છે એ સી આન્સર આપેલો છે બરાબર જો આ એક માઇન્ડ પ્રેક્ટિસ છે કે જ્યારે તમને પરીક્ષામાં આવું આવશે ને તો તરત માઇન્ડમાં હીટ થશે કે યાર આવું કંઈક આપણે કરેલું હતું એનો જવાબ આવો બનતો હતો ઓકે પછી પ્રશ્ન છે કે અરીસામાં જોતા બરાબર છે કે ઘડિયાળની અંદર સાડા નવ વાગેલા દેખાય છે તો વાસ્તવિક સમય બરાબર છે રિયલ ટાઈમ શું હશે આને ઘણી રીતે કરી શકાય એક તો સાવ શોર્ટકટ જોતી હોય ને બરાબર છે તો એવું છે કે ભાઈ ક્યારેય પણ તમને આવો પ્રશ્ન આવે ને તો અગિયાર ને સાઠ વગાડી દો અરીસાનો પ્રશ્ન હોય તો બરાબર છે અને એણે જે આપ્યું છે એને બાદ કરી દો માનો કે નવ ને ત્રીસ એણે આપેલી છે તો સાઠમાંથી ત્રીસ જાય તો ત્રીસ મિનિટ બરાબર અગિયારમાંથી નવ જાય તો બે એટલે અઢી વાગ્યા હોવા જોઈએ સાચો આન્સર જે છે એ અઢી વાગશે આ એક શોર્ટ મેથડ છે પણ જો કોઈને એવું થાય કે સાહેબ આ શોર્ટ મેથડ બોલાવી ગઈ તો તમે કાંઈ નહીં પરીક્ષામાં આવી રીતે ઘડિયાળ દોરી શકો બે ઘડિયાળ બનાવી નાખો બરાબર સમજવા માટે થઈને હવે જો એ શું કહે છે નવ ને ત્રીસ તો આ નવનો આંકડો હોય બરાબર અહીંયા છ તો બરાબર નવે તો નવ વાગે હોય એટલે એના ઉપર સેજ હોય આંકડો બરાબર છે અને અહીંયાથી આ સીધો કાંટો આ રીતના તમારી ઘડિયાળ જે છે એ ડ્રો થઈ શકે હવે એને વિપરીત જાઓ એટલે આ જે અહીંયા અરીસો છે તો આ ઊભો લીટો તો ત્યાંને ત્યાં જ રહેશે હવે જે આ આ લીટો જે છે બરાબર છે નવ પછીનો એ લીટો જશે અહીંયા વિપરીતમાં આવી રીતે બરાબર તો અહીંયા એક્ઝેક્ટ જે છે બરાબર છે એ ત્રણ હોય અહીંયા બાર છે બરાબર આ એક છે અને આ બે છે તો તમને શું દેખાય છે તો કે અઢી વાગેલા દેખાય છે ઓકે આ રીતે પણ કરી શકો છો પછી પ્રશ્ન છે દરેક છોકરા ગાયક છે બરાબર અને થોડા ગાયક શિક્ષિત છે હવે એણે આપણે બે નિષ્કર્ષ આપ્યા દરેક ગાયક છોકરા છે થોડા છોકરાને શિક્ષણ આપવું જોઈએ બરાબર તો આમાંથી કયું નિષ્કર્ષ સાચું છે તો આવા દાખલા આપણે બે દિવસ પહેલાં સોલ્વ કરેલા હતા એના માટે આપણે શું કરતા હતા તો કે ભાઈ જે વાક્યમાં આપ્યું છે ને દરેક શબ્દ છે ને એને અંદર લ્યો તો દરેક બોયસ એટલે આપણે એમ કહીએ કે આ દરેક બોય જે છે બરાબર આ દરેક બોય એ કેવા છે ગાયક છે એટલે કે ભાઈ સિંગર છે એટલે આપણે અહીંયા સિંગર માટે એસ મૂકી દઈએ પછી એમ કહે છે થોડા ગાયક શિક્ષિત છે એટલે કે ભાઈ થોડાક ગાયક આ સિંગરનો ભાગ છે એ એજ્યુકેટેડ છે એટલે ઈડીથી હું એને દર્શાવું છું હવે જુઓ આપણે કલર થોડોક ચેન્જ કરીએ જેથી તમે સમજી શકો હવે પ્રશ્ન એણે પૂછવું છે દરેક ગાયક છોકરા છે પહેલું એમ કહે છે દરેક ગાયક તો ગાયક જે છે એ આખે આખો આ પોર્સન છે અને દરેક ગાયક છોકરા છે તો કે નહીં જો છોકરા તો માત્ર આટલા જ છે બરાબર બાકીનો આ ભાગ જે છે એ ખાલી છે મિત્રો દેખાય છે ને એટલે પેલું વાક્ય કહે છે કે દરેક ગાયક છોકરા છે તો કે ભાઈ ના વાક્ય છે એ ખોટું છે પછી એમ કે થોડા છોકરાને શિક્ષણ આપવું જોઈએ તો વા અહીંયા ઉપર એમ લખ્યું થોડા બરાબર ગાયક શિક્ષિત છે અહીંયા શું કહે છે થોડા ગાયક શિક્ષિત છે અને વાક્ય એમ કહે છે થોડા છોકરાને શિક્ષણ આપવું ભાઈ થોડા છોકરાઓને શિક્ષણ આપવું આવી કોઈ વાત થયેલી નથી અથવા તો આવું મને કંઈ દેખું શિક્ષિત છે એવું કંઈક પૂછવું હોય તોય હજુ હું વિચારું પણ શિક્ષણ આપવું જોઈએ તો ભાઈ એવી કાંઈ વાત છે નહીં એટલે કોઈ પણ નિષ્કર્ષ જે છે એ અનુસરતું નથી મિત્રો ચૌદ મિનિટ જેવો વિડીયો બની ગયો છે થોડી ઉતાવળ રાખીશું મિત્રો બરાબર ઘડી પછી પાછા વિદ્યાર્થીઓને એમ થાય બહુ લાંબા વિડીયો બનાવે છે ઓછું જોવે છે હવે આની અંદર આપણને પૂછ્યું છે આકૃતિમાંથી અલગ શું છે તો આની અંદર જોશો ને તો આ બી અને એની સામે જેને અરીસા પ્રતિબિંબ બી દર્શાવ્યું છે અહીંયા કે તો સામે કે દર્શાવ્યું છે અહીંયા આ રીતના ત્રણ છે સામે ત્રણ છે જ્યારે એલ છે એ બે ભાગે સરખા જો મિત્રો આ બધી મહેનત કરવી પડે છે બરાબર છે આ દાખલા ગોતવા એનો ફોટો ખેંચવો ફોટો કાપ પાડ્યા પછી એને કાપવો કાપ્યા પછી આ પ્રશ્નની ટાઈપ કરતો હોય અહીંયા બેસાડવું બેસાડ્યા પછી એનું સેટિંગ કરવું પીડીએફ બનાવી બરાબર છે તમારે તો માત્ર પાંચ સેકન્ડનો પ્રશ્ન પાંચ સેકન્ડ માટે પંદર વીસ મિનિટ બની મહેનત કરવી પડે છે હો મિત્રો હવે જુઓ અજય તેના મિત્રને કહ્યું પેલી સ્ત્રી મારી માતાના પૌત્રની પત્ની છે અજય તે સ્ત્રીનો શું સગવો થાય તો મેં કીધું ને એમ તમે પોતે જાતે ટ્રાય કરશો તો જ ભાઈ બનશે બાકી અહીંયા તો જોવાનું શીખવા મળશે જ તમે જાતે ટ્રાય કરો બરાબર છે અત્યારે જ વિડીયોને પોઝ કરીએ કાગળ પેનની અંદર તમે ડ્રો કરો શું કહેવા માગે છે તમે બનાવી શકો છો તમારા મત મુજબ આ આન્સર શું બને છે પછી આગળ વિડીયો જોઈન ચેક કરો કે તમે સાચો છો હું સાચો છું કોઈની ભૂલ છે ક્યાં ભૂલ છે કેવી ભૂલ છે શું કામ મિસ્ટેક થઈ જેથી આ એક પ્રેક્ટિસ બનશે તો પરીક્ષામાં એ ભૂલો નહીં થાય મિત્રો બરાબર હવે જો અજય છે આપણે કહીએ કે ભાઈ અલા ભાઈ અજયને નીચે રાખ હં જો આ અજય છે ઓકે એ એના મિત્રને કહે છે હવે એનો કોઈ ફ્રેન્ડ છે એમ કહે છે પેલી સ્ત્રી અહીંયા આપણે એક ફિમેલ બનાવી નાખીએ બરાબર છે અને આ એનો ફ્રેન્ડ છે પેલી સ્ત્રી મારી માતાના પૌત્ર બરાબર આ અજય છે પછી આ અજયની માતા હશે બરાબર મધર પેલી સ્ત્રી મારી માતા એટલી માતાના પૌત્ર પૌત્ર એટલે અજયનો પુત્રને ને એનો હજી એક પુત્ર હશે રેડી એટલે એનો પૌત્ર થયો પેલી સ્ત્રી મારી માતાના પૌત્ર એટલે અજયના પુત્રની વાઈફ થઈ ઓકે સમજાય છે જો ફરીથી કહું આ અજય છે બરાબર એમ કે છે પેલી સ્ત્રી એટલે કોઈ સ્ત્રી છે એ એ મારી માતા એટલે આ અજય છે એના આપણે લઈએ મમ્મી બરાબર છે મારી માતાના પૌત્ર એટલે અજયના મમ્મીની પૌત્ર કોણ થાય તો કે અજયનો પુત્ર એટલે આ અજયને એક પુત્ર છે બરાબર છે એ અને એની શું થાય છે તો કે પત્ની રેડી હવે તમને સમજાણું હશે એટલે આ એમ કહે છે કે પેલી સ્ત્રી મારી માતા એટલે આ એની ના પોત્ર એટલે એનો પુત્ર અજય અને અજયનો હજી એક પુત્ર અને એની આ પત્ની છે તો અજયને તે શું સગતે છે બરાબર તો અજય જે છે એના પુત્રની પત્ની પુત્રની પત્ની એટલે અજય શું થશે એનો તો કે સસરો થશે બરાબર છે ટ્રાય કરી છે તમને ડ્રો કરીને સમજાવવાની આપ સમજી ચૂક્યા હશો બરાબર છે હવે કહે છે મલ્લિકા ચલો આવો આ પ્રશ્ન મને નથી લાગતો કરાવવો જોઈએ આ તો તમે કરી લેશો ને બરાબર છે કારણ કે આવું ઉપર એક કરાવ્યો જોઈ લો નહીં ત્યારે પછી પાછળથી આપણે લઈ લઈશું બરાબર આ એક સરસ મજાનો પ્રશ્ન હતો એટલે આ આ મને લેવો પાઇચાટ વિશેના પ્રશ્ન આવે છે ત્યારે તમને એમ થાય છે પાઇચાટમાં કેવો પ્રશ્ન હોય આને ડીઆઈ બોલે ડેટા ઇન્ટરપ્રિટેશન આપેલી માહિતી કોઈ પિક્ચર સ્વરૂપે હોય ટેબલ સ્વરૂપે હોય એને જોઈને તમારે પ્રશ્નનો જવાબ આપવાનો હોય જો આને પણ કાપી સરસ મજાનું બનાવવું પડે છે ભાઈ બરાબર જુઓ એમાં આપેલું શું છે તો એક તો પેલા ચેન્નઈ આપ્યું છે રાયપુર આપ્યું છે નાગપુર આપ્યું છે બરાબર પછી આ ન્યૂ લખ્યું જ ને ન્યૂ દિલ્હી છે બરાબર નીચે હૈદરાબાદ હતું એ મેં કાઢી નાખ્યું કારણ કે જવાબ ચેન્નાઈ માટેનો પૂછેલો છે હવે કે આપેલા ચાર્ટમાં ભારતના રાજ્યમાં બરાબર ચાવલ ચલાવની ચાવલની ખેતી દર્શાવી છે જેમાં કુલ ખેતી છે ને બે લાખ ટન છે તો ચેન્નઈમાં ખેતી દર્શાવો તો હવે આપણે જોવાનું શું છે કે ચેન્નાઈ ક્યાં દેખાડે છે તો ક્યાં ચેન્નઈ ત્રીસ ટકા કુલ ખેતી કેટલી છે તો કે કુલ ખેતી છે ને બે લાખ ટન છે ઓકે સિમ્પલ વસ્તુ તો આ બે લાખ છે હવે લાખને આપણે ઘડી ભૂલી જઈએ બરાબર છે એને એમનામ રાખીએ હાલો નકર નાખીએ આપણે એક બે ત્રણ ચારને પાંચ મીંડા બરાબર અને એમાં ચેન્નાઈ કેટલા ટકા ભાગ હિસ્સો ધરાવે તો કે ત્રીસ ટકા ટકાવારી હોય સોથી હોય બરાબર આ બે શૂન્ય આ બે શૂન્ય ઉડી જાય બરાબર બતેરીને છ બરાબર પાછળ ત્રણ ને ચાર મીંડા મૂકી દો એક બે ત્રણ ને ચાર પેલું જ ઓપ્શન છે સાઠ હજાર આવા પ્રશ્ન હશે ને એને જોઈને સમજવામાં ટાઈમ જશે બાકી કરતાં માત્ર પાંચ સાત સેકન્ડ થશે એટલે હું તો એમ કહું ડી આવી બહુ સારું બરાબર છે પાઇ ચાર્ટને આવું આવે ને એમાં ક ચાર ચાર પ્રશ્ન હોય એકદમ ઇઝીલી તમે ફટાફટ કરી શકો આરામથી ચાર માર્કને ખેંચી શકો બરાબર છે મિત્રો વિડીયો ગમતો હોય તો તમારા સૂચનો બી લખજો બીજા પાંચ સાત મિત્રો સુધી જોડો જેથી એ બિચારાઓને પણ ભલું થાય બરાબર હવે જુઓ પછી લઈ લઈએ આ ટાઈપના બી ક્વેશ્ચન્સ જે છે મેં તમને અગાઉ વાત કરી છે કે ચાર ચાર એક પેપરમાં તો ચાર ચાર પાંચ પાંચ નીકળી ગયા છે બરાબર હવે અહીંયા તમને પૂછ્યું છે કે એનિમલ આપેલું છે જીબ્રા આપેલા છે અને એલિફન્ટ આપેલા છે આમાંથી કઈ આકૃતિ આ વાતને સાર્થક કરે છે તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે એનિમલની અંદર આ એક રાઉન્ડ લઈ શકીએ જીબ્રા અલગ પ્રાણી છે અને એલિફન્ટ કારણ કે એનિમલ એટલે કે બધા પ્રાણીઓ એમાં એક જીબ્રા પ્રાણી છે અને એલિફન્ટ એ પણ બે અલગ અલગ છે એટલે એ આકૃતિ જે છે એનો રાઈટ આન્સર દેવા માટે પ્રોપર બને છે બરાબર હવે એક આ સરસ મજાનો એક પ્રશ્ન મેં લીધો છે બાર નંબરનો એક થેલામાં લીલી અને લાલ બોલ છે ઓકે રેડ અને ગ્રીન બોલ છે એનો કંઈક નિયત પ્રમાણ છે એટલે કે રેશિયો છે એ નિયત છે જ્યારે લાલ બોલ ચોર્યાસી છે ત્યારે લીલી બોલ છત્રીસ છે અહીંથી ડેટા ચાલુ થાય છે બરાબર છે આપણે એમ કહીએ કે આ રેડ બોલ છે બરાબર છે એ ચોર્યાસી છે અને લીલી છે એટલે કે ગ્રીન છે એ છત્રીસ છે બરાબર હવે એને વાત રેશિયોની કરી હતી ને મિત્રો એટલે આને તમે એક રેશિયોમાં ફેરવી દો બરાબર તો જો આ ચોર્યાસી છે અને છત્રીસ છે તો બારના ઘડિયામાં બાર સત્તા ચોરાશી બરાબર અને બાર તેરી છત્રીસ એટલે એનો એક રેશિયો મળ્યો બરાબર કે સાત જેમ ત્રણના મુજબ છે હવે એમ કે છે લીલી જો ચોપન હોય બરાબર છે ચોપન બોલ હોય હવે લીલી બોલ ચોપન હોય બોલ હોય તો લાલ કેટલી છે બરાબર છે એવું આપણને આને પૂછેલું છે તો ગ્રીન જે છે ને એનો રેશિયો ત્રણ છે એ ક્યારે ચોપન થાય છે બરાબર છે એ શું કહે છે કે ઈ હવે લીલી ચોપન છે તો આ રેશિયો ત્રણનો છે એ ચોપન બને એટલે કે ભાઈ અઢાર તેરી ચોપન બને ઓકે તો એવી જ રીતે આ રેશિયો છે તો રેશિયોમાં નિયમ શું હોય જે સંખ્યા આની સાથે ગુણાય એ જ સંખ્યા આની સાથે પણ ગુણાય તો અઢાર બરાબર છે હવે સાત અઢાર છપ્પનયો છગડો વધી આવી પાંચ સાત એક સાત ને પાંચ તો કે બાર એકસો છવ્વીસ રેડ બોલ હોવી જોઈએ તો ઓપ્શનની અંદર જોઈએ એકસો છવ્વીસ આપણને આપેલી છે બરાબર છે આશા રાખું છું વ્યવસ્થિત રીતે સમજાવવામાં હું સફળ થયો છું બરાબર છે ફરીથી એકવાર શોર્ટમાં કે ભાઈ આ બે વસ્તુ માહિતી આપેલી છે અને એણે અહીંયા કીધું કે એક રેશિયામાં છે એટલે આને તમે પેલા બારથી છેદ ઉડે બારથી જ શું કામ તો કે ભાઈ બારથી છેદ ઉડે છે એટલે એક રેશિયો અને રેશિયો શું હોય સમાન આંકડાઓ નીકળી જાય તો સમાન આંકડા એટલે કે જો આ બાર ગુણ્યા સાત હતા અને આ બાર ગુણ્યા ત્રણ હતું બરાબર તો સમાન શું છે બંનેમાં બાર છે હવે સાત અને ત્રણ વૈદ્યા હતા તો એને ત્રણને આ ત્રણને એને ચોપન ક્યારે બનાવ્યા હોય તો ત્રણ ગુણ્યા અઢારથી આવે ત્યારે ચોપન બને તો સાતને પણ એક આપણે સેનાથી ગુણીશું તો કે અહીંયા જોયું બંનેમાં સમાન આંકડો ગુણાકારમાં હતો તો અહીંયા પણ અઢાર જે છે તો બંનેમાં અઢાર સમાન હોવા જોઈએ તો જ એ આ આન્સર જે છે એ બને તો એ પ્રમાણે આપણે ગુણતા એકસો છવ્વીસ આન્સર આવ્યો ઓકે મિત્રો સરસ મજાના પ્રશ્નો લીધા છે તમારા માટે આ એક હોમવર્ક રાખીએ કારણ કે તમને બી પ્રેક્ટિસ મળે મલિકા ઉત્તર દિશા તરફ એક કિમી ચાલે છે ત્યાંથી તે હવે જમણી બાજુ પાંચસો મીટર ચાલે છે તેની પ્રારંભિક સ્થિતિ અનુસાર હવે તે કંઈ દિશામાં છે બરાબર છે ચલો આપશો હવે વિડીયો નિહાળ્યો બરાબર છે તો એના માટે હું તમને થેન્ક યુ કહીશ અને ઓફિસર ગુજરાતી ચેનલ છે યુટ્યુબ ઉપર જો આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બરાબર છે તમારા શું જે છે કમેન્ટ કરજો બે ત્રણ જણા એ પૂછ્યું સાહેબ ટેલિગ્રામની લિંક ભાઈ ટેલિગ્રામની લિંક દરેક વિડીયોની નીચે આપું છું એના પર ક્લિક કરશો એટલે તમારું નેટ ઇન્ટરનેટ ખૂલશે એમાં તમને જોઈનનું કહેશે જોઈન કરશો એટલે ટેલિગ્રામમાં જોઈન થઈ જશો ચલો ઓકે યુ ઓલ ધ બેસ્ટ